Videography is inspired by Zero Aperture Production PVT Limited. ZAPPL is a video network dedicated to the untold, overlooked, to tell their stories. નમસ્કાર, મારું નામ ઉનડપોતરા રજાકભાઈ અને હું ઝીલરિયા તાલુકા શાળા ઝીલરિયા ગામ જે પડધરી તાલુકામાં આવેલું છે આપણા રાજકોટ જિલ્લાનું જ પડધરીનું ઝીલરિયા ત્યાં પ્રાથમિક શિક્ષક તરીકે સરકારી પ્રાથમિક શિક્ષક તરીકે સર્વિસ કરું છું અને મારો શોખ એ બાળ વાર્તા અને બાળ ગીત છે એ પણ નવા બનાવવાના અને બાળકો કહે એ વિષય પર અને મને શોખ એ પણ છે કે હું વાર્તા અભિનય સાથે કરું ઈશ્વરની કૃપા છે કે ઓપન સૌરાષ્ટ્ર બાળ વાર્તા પ્રતિયોગિતામાં હું પ્રથમ ક્રમે આવ્યો છું અને ત્યારે મેં નક્કી કર્યું કે હવે બાળકો માટે હું કંઈક નવું કરું અને એટલે મેં શું કર્યું કે મેં ગણિત વિષય ઉપર અંદાજિત 30 વાર્તાઓ બનાવી અને ગણિતના એકમો પર વાર્તા જેથી કરીને પહેલાં એ વાર્તા કહેવામાં આવે અને પછી બાળકોને એ જ વિષયમાં એ જ એકમમાં રસ જાગૃત થાય તો આવા કાર્યો માટે મેં સૌથી પહેલાં નક્કી કર્યું કે હું ગણિતના એકમોને પસંદ કરું જેમ કે એક દ્વિતીયાંશ વર્તુળ ત્રિકોણ આ બધા એવા વિષય છે કે એના પર તમે વાર્તા ન બનાવી શકો તો મેં શું કર્યું કે મેં એ બધા એકમો પર વાર્તાઓ બનાવી હા અને આની નોંધ આજુબાજુના દરેક શિક્ષકોએ લીધી હવે તો એવું બને છે મિત્રો કે આસપાસના જે શિક્ષકો છે એમના બાળકોને વાર્તા સંભળાવવા માટે મારી લિંક માંગે છે અથવા તો મને રૂબરૂ બોલાવે છે હા તો બાળકોના આનંદ માટે તો આપણું સર્જન થયું છે હે તો બાળકો માટે તો આપણે દોડીને કોઈ પણ જગ્યાએ પહોંચવા તૈયાર છીએ તો મારું ગામ ઝીલરિયા જ મારી વાર્તાઓ પૂરતું સીમિત નથી હો મિત્રો હા ગુજરાતી ભાષાની વાર્તાઓ તો ગુજરાતના દરેક બાળકને સાંભળવી ગમે અને એના માટે જ આપણે કોઈ પણ જગ્યાએ જવા તૈયાર છીએ તો મિત્રો કોરોના તો આજે છે ને કાલે નથી હે એ તો જવાનો જ છે જેવો કોરોના જાય એટલે આપણે પણ બાળકો પાસે દોડી દોડીને જાય હે અને ત્યારે કોઈ પણ વ્યક્તિ જો એવું ઈચ્છે કે કોઈ સરપંચ એવું ઈચ્છે કે મારા ગામમાં મારા બાળકોને રજાકભાઈની વાર્તાઓ સંભળાવી છે તો યાદ કરજો આપણે તો છીએ જ બાળકો માટે મિત્રો મારી બાળ વાર્તાઓ દૂરદર્શનમાં પણ આવી ચૂકી છે અને આ કોરોના કાળ દરમિયાન જ શિક્ષણ સાથે સાથે આનંદ કરતા કરતા બાળકોએ વાર્તાઓ સાંભળી છે તો ગમે ત્યારે બાળકો માટે જ મારી વાર્તાઓનું સર્જન થાય છે તો મને બોલાવા નમ્ર વિનંતી એટલું જ નહીં અભિનય સાથે બાળ ગીતોનું સર્જન પણ કરું છું તો ઋતુ પ્રમાણેના બાળ ગીતો પંખીઓના બાળ ગીતો પ્રાણીઓના બાળ ગીતો તો દરેક પ્રકારના બાળ ગીતો પણ સંભળાવીશ અને આ શોખ મને બાળપણથી છે અને એને જ અત્યારે મેં બાળકો માટે સમર્પિત કરીને નવી નવી વાર્તાઓ બનાવવાનું શરૂ કર્યું છે અને એ વાર્તાઓ માત્ર બેસીને નહીં પણ અભિનય સાથે રજૂ કરવાનું મને ખૂબ પસંદ પડે છે દરેક બાળકો માટે મારી વાર્તાઓ ગમે ત્યારે તૈયાર રહેશે હું પણ તૈયાર રહીશ મારા કોન્ટેક નંબર અહીંયા આપેલા જ છે તો ગમે ત્યારે મને કોન્ટેક કરવા નમ્ર વિનંતી અને આ વાર્તાઓ છે ને એ કોઈ એક વ્યક્તિ માટે નથી મિત્રો દરેક બાળક સુધી શેર કરવા નમ્ર વિનંતી છે જેટલા બાળકો સુધી પહોંચે એટલા બાળકો સુધી પહોંચાડવા આપ સૌને મારી નમ્ર વિનંતી આભાર